ફ્રેન્ડ્સ, હું મુદ્રા અને આજે આપણે ફન ફેક્ટ્સ ની સિરીઝ માં ફરીથી એકવાર આગળ વધવાના છે. આજનો આપણો ટોપિક રહેશે ઈઝી મેથ્સ કે સરળ ગણિત. એટલે આજે આપણે શું કરીશું કે મેથ્સના જે આમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જે યાદ રાખવા જેવા છે અને ઇઝી રીતે કેવી રીતે યાદ કરાય એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે પરિમિતિને ક્ષેત્રફળ બધા ભણી ચૂક્યા છે. તો સૌથી પહેલો ફેક્ટ એ છે કે અમોંગ ઓલ ધ શેપ્સ વિથ ધ સેમ પેરીમીટર અ સર્કલ હેઝ ધ લાર્જેસ્ટ એરિયા. એક સમાન પરિમિતિવાળા બધા આકારોમાં વર્તુળનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય છે. સપોઝ કરી લો કે તમે બધા શેપ્સ લઈ લીધા, સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, ટ્રેપેઝિયમ, કંઈ પણ સર્કલ, બધા જ, એટલે કે ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ, બધા બને, બધાની પરિમિતિ સેમ છે. એટલે કે જો ચોરસ, ત્રિકોણ અને લંબચોરસમાં શું હશે, બધું માપ, બાજુનો માપનો સરવાળો, અને વર્તુળમાં શું થઈ જશે, 2πr. ટ્રાયેંગલ, રેક્ટેંગલ અને સ્ક્વેરમાં પેરીમીટર શું થઈ જશે, સમ ઓફ ઓલ સાઇડ્સ. અને સર્કલનું પેરીમીટર શું થઈ જશે, 2πr. તો આ બધા શેપ્સનું જો પેરીમીટર સેમ હશે તો સર્કલનું જે એરિયા હશે ને એ સૌથી મેક્સિમમ હશે. એટલે કે જો બધા આકારની પરિમિતિ સરખી થઈ જાય તો આ સરખી પરિમિતિવાળા આકારોની બાજુઓનું માપ કે ત્રિજ્યાનું માપ અલગ હશે, તો આ બધાને સરખી પરિમિતિ ધરાવતા આકારોમાં વર્તુળની ક્ષેત્રફળ સૌથી વધુ હશે, સૌથી વધારે હશે. બીજું ફેક્ટ, અમોંગ ઓલ ધ શેપ્સ વિથ સેમ એરિયા સર્કલ હેઝ ધ શોર્ટેસ્ટ પેરીમીટર. સમાન ક્ષેત્રવાળા તમામ આકારોમાં વર્તુળની પરિમિતિ સૌથી ટૂંકી હોય છે. એટલે આપણે પહેલાં શું જોયું કે બધાની પરિમિતિ સરખી છે. હવે આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે બધાનું ક્ષેત્રફળ સરખું છે. તમે નક્કી કરી લો કે બધાનું ક્ષેત્રફળ મારે 16 કરી દેવું છે, તો એના પરથી તમે ચોરસની બાજુનું માપ એટલે કે સ્ક્વેરની સાઈડનું મેઝરમેન્ટ, રેક્ટેંગલની સાઇડ્સ, આ બધાને સાઇડ્સનું મેઝરમેન્ટ ફાઇન્ડ કરી શકશો. એવી જ રીતે તમે સર્કલના રેડિયસ પણ ફાઇન્ડ કરી શકશો. તો બધાની સાઇડ્સનું મેઝરમેન્ટ કે ત્રિજ્યાનું કે બાજુનું માપ શોધીને એની પરિમિતિ શોધજો. તો તમને એવું ખબર પડશે કે સમાન ક્ષેત્રફળ ધરાવતા બધા આકારોમાં ત્રિજ્યા એટલે કે વર્તુળની પરિમિતિ સૌથી નાની હશે, સૌથી ટૂંકી હશે. એટલે કે બધા શેપ્સનું એરિયા સેમ કરી દેજો અને પછી બધાનો સાઇઝનું મેઝરમેન્ટ ફાઇન્ડ કરી દેજો અને રેડિયસ ફાઇન્ડ કરી દેજો અને બધાનું પેરીમીટર ફાઇન્ડ કરજો. તો તમને એવું ખબર પડશે કે આ બધા સેમ એરિયાવાળા શેપ્સના સર્કલનું પેરીમીટર સૌથી નાનું હશે. હવે આવીએ નેક્સ્ટ ફન ફેક્ટ પર. હવે આપણને એડિશન એટલે કે એકદમ ફટાફટ સરવાળો કરવો હોય તો શું કરવાનું, બહુ જ ઇઝી છે અને એક બહુ નાની ટ્રીક છે. શું છે કે એડ નંબર્સ સચ ધેટ ધે એડ અપ ટુ મલ્ટિપલ્સ ઓફ 10. આપેલ સંખ્યાને એવી રીતે ઉમેરો જેથી તે 10ના ગુણાકમાં જવાબ આપે. એટલે કે એડિશન એવી રીતે કરવાનું કે 10 આન્સર આપણું 10 થઈ જાય, 20 થઈ જાય, 30 થઈ જાય, પછી 10, 20, 30 થઈ જાય એટલે બધાનું એડિશન કરી દેવાનું અને ફાઇનલ આન્સર લઈ આવવાનું. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલું એક્ઝામ્પલ છે 14 અને 16નો સરવાળો, એડિશન ઓફ 14 એન્ડ 16. તો મેં શું કર્યું, સૌથી પહેલાં 14 છે, 14 છે એને 10 અને 4માં તોડી નાખ્યું. એટલે જે નંબર આપેલો હોય એને એવી રીતે તોડો કે એમાં 10 તો આવે જ. તો 14ને બ્રેક કરું તો શું થાય, 10 + 4, અને 16ને મારે એમાં 10 લાવો છે તો 10 + 6, 16 થઈ ગયું. એટલે શું થઈ ગયું, ઇવેન્ચ્યુઅલી શું થશે, આ 14 + 16 જ થશે. હવે આ જે તમને લાલમાં બે બતાવ્યા છે નંબર્સ 4 અને 6, અને 10 10 છે એને તમે એમને એમ લખી દીધા બરાબરની નિશાની કરીને, એટલે 10 + 10. તો અહીંયા 4 અને 6 જે અલગ કલરમાં છે એ બંનેનો સરવાળો કરો. તો એ બંનેનો સરવાળો શું થઈ ગયો, 10. તો શું થઈ ગયો જવાબ, 30. 10 + 10 + 10 ને 30, ને એમ એમ પણ કરીને જુઓ
તો 14 પ્લસ 16 નો આન્સર 30 જ આવશે. તો હવે આમાં શું શીખ્યા કે જે નંબર્સ આપ્યા હોય એને એક પર્ટિક્યુલર નંબર એટલે કે એક સંખ્યાને એવી રીતે તોડો કે એને આપણે 10 વત્તા બીજો નંબર એવી રીતે લખી શકીએ. તો 10 વત્તા 4 લખ્યું 14ને અને 16ને 10 વત્તા 6 લખ્યું. તો જે 10 ને 10 છે એને તો એમને એમ જ રાખવાના છે, અને જે 10 થી ઓછી વાળી સંખ્યા છે એ બધી સંખ્યાઓનો એવી રીતે સરવાળો કરો કે તેનો સરવાળો 10 થઈ જાય. તો હવે અહીંયા તો એવી બે જ સંખ્યા છે, તો 4 અને 6, તો એનો સરવાળો કરે તો શું થઈ ગયું? 10. તો 10 વત્તા 10 વત્તા 10 એટલે કે 30. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા છે 28 પ્લસ 22 પ્લસ 36 પ્લસ 24, 28, 22, 36 ને 24નો સરવાળો. જો ઉપર શું લખ્યું છે, 10 કે 10ના ગુણક. તો હવે બધાની રેન્જ જો 20 કે 30ની રેન્જમાં છે બધા નંબર્સ આપેલા છે. તો હવે આપણે એને એવી રીતે તોડીશું કે આપણને આન્સર 20 વત્તા કોઈક નંબર એટલે કે 20 પ્લસ સમથિંગ કે 30 પ્લસ કોઈ નંબર એવી રીતે મળે. તો 28ને તોડીએ તો એને શું થાય, 20 પ્લસ 8 થશે. 22ને બ્રેક કરીએ તો શું થશે, 20 પ્લસ 2. 36ને બ્રેક કરીએ તો શું થશે, 30 પ્લસ 6. અને 24ને બ્રેક કરીએ તો 20 પ્લસ 4. તો જો 20, 20, 30 ને 20 આ બધા શું છે, મલ્ટીપલ્સ ઓફ 10. 20, 20, 30 અને 20 આ બધા શું છે, ગુણક છે 10ના. તો એને એમના એમ રાખીશું તો ચાલશે ને. આ ચાર જે સંખ્યા આવી એનો સરવાળો તો બહુ ઇઝી છે. 20 પ્લસ 20 કેટલા, 40. 40 પ્લસ 20 60, ને પ્લસ 30 એટલે કે 90. અને હવે રહ્યા કયા, એક અંકી સંખ્યા, વન ડિજિટ નંબર્સ જે રહ્યા. હવે જે વન ડિજિટ નંબર્સ રહ્યા એ ચાર નંબર્સમાંથી બે નંબર્સ, બે નંબર્સ એવી રીતે એડ કરો કે એ બંનેનું એડિશન 10 થઈ જાય. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 8 અને 2, 8 અને 6નું એડિશન કેટલું થઈ જાય, 14 થઈ જાય. તો એ શું થઈ ગયું, 10 કરતાં મોટું. 8 અને 4નું એડિશન કેટલું થાય, 12 થઈ જાય. તો એ બી શું થઈ ગયું, 10 કરતાં મોટું. પણ 8 અને 2ને એડ કરીએ તો એ એક્ઝેક્ટલી 10 થઈ જાય છે. તો આપણે આ એક પેર કન્સિડર કરીએ છીએ 8 અને 2ની, અને બીજી પેર કઈ રહી, 6 અને 4ની. તો 6 અને 4નું એડિશન કરીએ તો શું થઈ જાય, 10 થઈ જાય. તો હવે આપણી પાસે પહેલાં ચાર સંખ્યાઓ તો હતી જ, 20, 20, 30 અને 20. તો એ તો એમની એમ છે જ. અને એમાં બે 10, 10 બીજા એડ કરી દીધા એટલે શું થઈ ગયું, 20 વત્તા 20 એટલે 40, વત્તા 20 એટલે 60, વત્તા 30 એટલે કે 90, અને વત્તા 10 એટલે કેટલા થાય, 100, અને વત્તા 10 એટલે કે 110. એટલે 20, 20, 23 ટાઈમ્સ એટલે 60, પ્લસ 30 એટલે 90, પ્લસ 10 100, ને પ્લસ 10 110. તો આ તમારું મેન્ટલ મેથ્સ જેવું થઈ જશે. તમે મગજમાં જ આવું તો કેલ્ક્યુલેટ કરી શકશો. તમને એવું કહે કે કોઈ 28 અને 22નો સરવાળો કરો તો તમે તમારા મગજમાં જ બ્રેક કરી દો કે 28ને શું લખી શકાય, 20 અને 8, 22ને શું લખી શકાય, 20 અને 2. તો 20, 20, 40 થઈ ગયા, અને 8 ને 2નો સરવાળો 10, તો 40 ને 10, 50. એટલે ઇઝી થઈ ગયું ને 28 પ્લસ 22. તમે મેન્ટલી કેલ્ક્યુલેટ કરી શકશો ને આન્સર તમને શું મળશે, 50. તો હવે બીજી એક ટ્રીક જોઈએ. આ ટ્રીક છે મલ્ટિપ્લિકેશન માટેની. કોઈ પણ બે ડિજિટ નંબર, બે અંકી સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરીએ તો શું મળે. સૌથી પહેલું એક્ઝામ, 32 ગુણ્યા 11 છે. હવે મારે 32ને 11 સાથે ગુણાકાર કરવો છે તો આપણે જે આખું પેલું લખીએ કે 32 × 11, પછી 1નો 32 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ, પછી બીજો જે 1 છે એનો મલ્ટિપ્લિકેશન કરીએ, તો કેટલું લાંબી મેથડ થઈ ગઈ. આપણે એકદમ ફટાફટ કરવું હોય તો જો આની ટ્રીક એ છે કે કોઈ પણ 2 ડિજિટ નંબરનું 11 સાથે મલ્ટિપ્લિકેશન એટલે કે બે અંકી સંખ્યાનું 11 સાથે ગુણાકાર કરો તો એ બે અંકનો સરવાળો એ મિડલ ટર્મ બની જશે એટલે કે બીજો અંક બની જશે. તમે અહીંયા જોઈ શકો છો કે 3 અને 2નો સરવાળો કેટલો થયો, 5. તો 32 ગુણ્યા 11 છે તો તમારો જવાબ શું થઈ જશે, 3, 5 ને 2.
એટલે કે જે ત્રણ અને બે નો સરવાળો હોય એ ત્રણ ને બે ની વચ્ચે મૂકી દેવાનો, એ તમારો જવાબ થઈ જશે. ના તમે કેલ્ક્યુલેટરથી બી ચેક કરી લેજો, તમે કોઈ નંબર લેજો એને 11 સાથે મલ્ટીપ્લાય કરજો અને એની જે ટુ ડિજિટ્સ હોય એ ટુ ડિજિટ્સનો સમ એ બે નંબરની વચ્ચે મૂકી દેજો અને જે તમારો આન્સર આવશે એ આન્સર થઈ જશે. અને એ કેલ્ક્યુલેશન કરી જોજો તો તમને સેમ જ આન્સર મળશે. એટલે આમાં આપણે કર્યું શું કે ત્રણ અને બેનો સરવાળો કેટલો થયો, 5. તો 5 ક્યાં મૂકી દીધો, 3 અને 2 ની વચ્ચે. તો 32 × 11 352 એ આપણો જવાબ થશે. હવે આ તો વાત થઈ કે સંખ્યા 50 થી નીચે છે કે 60 થી નીચે છે, પણ મોટી સંખ્યા હોય તો શું કરવાનું, બે અંકની જ હોય, ટુ ડિજિટ નંબર્સ જ મોટા ડિજિટ્સ હોય તો શું કરવાનું, તો જોઈએ. હવે આ છે 76 × 11. હવે આપણી ટ્રીક શું કહે છે કે 7 અને 6 સમ એટલે 7 અને 6 સરવાળો કરી 7 અને 6 વચ્ચે મૂકી દેવાનો, એટલે કે આપણો આન્સર આવી જશે. પણ હવે 7 અને 6 સરવાળો તો કેટલો થાય છે, 13 થાય છે. તો 13 તો વચ્ચે મૂકીશું તો આપણો જવાબ શું આવશે, 4 ડિજિટ નંબર, 4 અંકની સંખ્યા ધરાવશે. પણ જ્યારે પણ તમે 2 ટુ ડિજિટ નંબરનું મલ્ટીપ્લિકેશન કરો એટલે એમાં બી ખાસ કરીને 11 સાથે, તો તમને આન્સર 3 ડિજિટ નંબર જ મળે. તો અહીંયા તો 4 ડિજિટ થઈ જશે, તો એ ખોટું છે. તો શું કરવાનું, 7 અને 6 સરવાળો કેટલો આવ્યો, 13. હવે જે આગળની સંખ્યા હોય ટેન્સ પ્લેસ પર, દશાંશની સંખ્યા, દશાંશની જગ્યા પર જે સંખ્યા હોય એની સાથે જે સરવાળાનો જવાબ આવ્યો ને એ એડ કરી દેવાનો, એટલે કે 7 વત્તા 13 કરવાનું. તો શું આન્સર આવ્યો, 83. તો છેલ્લી એકમના સ્થાન પર એટલે કે વન્સ પ્લેસ પર જે પણ નંબર હોય એને એમનો એમ રાખી દેવાનો અને આગળ જે સરવાળો કર્યો છેલ્લો, શું બે સંખ્યાનો કે બે ડિજિટનો જે સમ આવ્યો એનો વત્તા દશમને સ્થાન પર એટલે કે ટેન્થ પ્લેસ પર જે નંબર છે એનું એડિશન આવ્યું એ આગળ મૂકી દેવાનું. તો 76 × 11 શું થશે, સૌથી પહેલાં શું કરીશું કે આપેલ ટુ ડિજિટ્સ, આપેલ બે અંકોનો સરવાળો કરીશું. તો 7 વત્તા 6, તો આન્સર શું આવશે, 13. હવે 13 શું છે, 2 ડિજિટ નંબર, બે અંકની સંખ્યા છે, તો એને વચ્ચે મૂકીશું તો આપણો આન્સર 4 અંકી થઈ જશે જે આપણને નથી જોઈતો. તો શું કરવાનું, જે 7 અને 6 સરવાળો આવ્યો એને આપણે 7 સાથે ફરીથી સરવાળો કરીશું, એટલે કે 7 + 6 જે 13 આવ્યું એને આપણે 7 થી ફરી એડ કરી દઈશું, એટલે કે જે દશમના સ્થાન પર એટલે કે ટેન્થ પ્લેસ પર જે નંબર છે એની સાથે એડ કરી દઈશું. તો આપણને આન્સર શું મળ્યો, 83. તો હવે આપણો ફાઇનલ આન્સર 76 × 11 ગુણાકાર થશે એટલે શું આન્સર મળશે, જે એકમના સ્થાનની સંખ્યા છે એને એમની એમ લખી દેવાની, વન્સ પ્લેસનો જે નંબર છે એને એમનો એમ લખી દેવાનું અને ફાઇનલ એડિશન એટલે કે 83 જે આન્સર આવ્યો એને આગળ એડ કરી દેવાનો, એટલે આપણો આન્સર શું થઈ ગયો, 836. તો આ હતા આજે આપના ટ્રિક્સ હતી મેથ્સની જે તમને આગળ કામ લાગશે, જેમ જેમ આગળ વધશો એમ તમને આ મેન્ટલ મેથ્સ કરવામાં હેલ્પ કરશે. હવે લાસ્ટ ટુ લાસ્ટ ટાઈમ બે ક્વેશ્ચન્સ પૂછેલા એના આપણે જવાબ જાણવાના રહી ગયા હતા, તો એ આજે જાણીએ. વોટ ઇઝ ધ નેમ ઓફ યોર કન્ટ્રી, તમારા દેશનું નામ શું છે. 4 ઓપ્શન હતા, ફર્સ્ટ વોઝ ઇન્ડિયા, બીજો હતો રિપબ્લિક ઓફ ઇન્ડિયા, ત્રીજો હતો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇન્ડિયા અને ચોથો હતો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ યુનિયન ઓફ ઇન્ડિયા. તો આનો જવાબ છે ઇન્ડિયા એન્ડ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. આપણા દેશને રિપબ્લિક ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે અને ઇન્ડિયા પણ કહેવાય છે. હવે બીજો ક્વેશ્ચન, હાઉ મેની કન્ટ્રીઝ શેર બોર્ડર વિથ ઇન્ડિયા, ભારત સાથે કેટલા દેશો સરહદ શેર કરે છે. આપણને બધાને ખબર છે કે આપણું જે કન્ટ્રી છે, ભારત છે, ઇન્ડિયા છે, એનું સધન એટલે કે દક્ષિણનો ભાગ ઓશન, દરિયા અને સીથી ઘેરાયેલો છે અને ઉપર નધર્ન રિજન એ આજુબાજુ બધે કન્ટ્રીઝ છે. તો આપણી બોર્ડર કે સરહદ જે છે એ કેટલા દેશો સાથે ટચ થાય છે, તો એનો જવાબ શું છે, એનો જવાબ છે 7. તો આ કઈ 7 કન્ટ્રીઝ, જો બે મોટી કન્ટ્રી તો ખબર છે એની સાથે આપણે મેક્સિમમ બોર્ડર શેર કરીએ છીએ, એક તો ચાઇના અને પાકિસ્તાન, પછી આવે છે બાંગ્લાદેશ, ભૂટાન ને નેપાળ, પછી બહુ માઇનર બોર્ડર શેર કરીએ છીએ આપણે એકદમ ઇસ્ટર્ન રિજનમાં એ છે
મ્યાનમાર અને લાસ્ટ કન્ટ્રી છે તેની સાથે બહુ જ ઓછી બોર્ડર શેર થાય છે તે છે અફઘાનિસ્તાન. હવે લાસ્ટ ટાઈમ બે ક્વેશ્ચન પૂછ્યા હતા જે વુમેન ઓરિએન્ટેડ હતા, તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન હતો નેમ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ ચઢનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ જણાવો. તો એનું નામ છે બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. બચેન્દ્રી પાલ એ માઉન્ટ એવરેસ્ટ ચઢનાર પ્રથમ ભારતીય મહિલા હતા. સેકન્ડ ક્વેશ્ચન છે નેમ ધ ફર્સ્ટ ફિમેલ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઓફિસર. પ્રથમ ભારતીય મહિલા પોલીસ સેવા અધિકારીનું નામ જણાવો. તો આ તો બધાને જ ખબર જ હશે, એ છે કિરણ બેદી. તેમણે બહુ સર્વિસ કરી છે આપણા નેશનની. અને આજનો ક્વેશ્ચન છે એક મેથ રીડલ છે, એટલે કે ગણિતને સંક્રાંતિ એક રીડલ છે, એક પ્રશ્ન છે. અને ક્વેશ્ચન છે ધેર ઇઝ અ 3-ડિજિટ નંબર, ધ સેકન્ડ ડિજિટ ઇઝ 4 times એઝ બિગ એઝ ધ 3rd digit, while the first digit is 3 less than the second digit. What is the number? એક 3 અંકની સંખ્યા છે, બીજો આંકડો 3જા અંકથી 4 ગણો મોટો છે, જ્યારે પ્રથમ અંક 2જા અંકથી 3 ઓછો છે, તો સંખ્યા કઈ છે એ જણાવવાનું છે. તો થોડુંક વિચારવું પડશે એવો ક્વેશ્ચન છે, બાકી બહુ ઇઝી છે. તો આજના માટે જ આટલું. આઈ હોપ કે તમને આજના રિડલ્સ ગમશે ને તમે એના ફટાફટ નીચે કમેન્ટ સેક્શનમાં આન્સર આપશો, અને જે આપણે ફન ફેક્ટ્સ જોયા એ તમને આગળ જતાં કામ લાગશે. તો આજના માટે આટલું, ત્યાં સુધી મજા કરો. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, હું મુદ્રા.